जय हिंद मित्रों, આપનો હાર્દિક સ્વાગત છે અમારી આ YouTube ચેનલ લક્ષવેદ લર્નિંગ ની અંદર। આજે તમારા માટે લઈને આવ્યો છું આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માં ખૂબ જ ઉપયોગી એવો ટોપિક ગુજરાતી સાહિત્ય, જે તમને દરેક કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર 3 થી 4 માર્ક્સ અપાવી શકે છે અને તલાટી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષા ની અંદર 7 થી 8 માર્ક્સ પણ અપાવી શકે છે। જેથી આ વિડિયો ને અંત સુધી નિહાળશો તો ચાલો શરૂઆત કરીએ આજના આ સેશન ની। આજના આપણા પહેલા સાહિત્યકાર છે સુંદરમ। આજે આપણે તેમના જીવન અને સાહિત્ય સર્જન વિશે વાત જાણીશું। ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ, તેમનું ઉપનામ સુંદરમ, ગાંધીયુગના મૂર્ધન્ય કવિ, કોયા ભગત, ત્રિશુલ, બંસીબોલના કવિ, વિશ્વકર્મા, મરીચી જેવા ઉપનામથી તેઓ જાણીતા છે। તેમનો જન્મ ગામ મિયામાતર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચમાં થયો હતો। ઈસવીસન 1926માં મરીચી ઉપનામથી કવિતા લખવાની તેમણે શરૂઆત કરી। બાડોલીન નામની કવિતા સુંદરમ ઉપનામ હેઠળ લખી અને આ ઉપનામ સુંદરમ ઉપનામ તેમણે જીવનભર અપનાવ્યું। તેમના પ્રદાનની વાત કરીએ તો ટૂંકી વાર્તા, કવિતા, વિવેચન જેવા ક્ષેત્રોની અંદર તેમનું પ્રદાન રહેલું છે। કાવ્ય સંગ્રહો, તેમના કાવ્ય સંગ્રહો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે। કાવ્ય મંગલા, વસુધા, મનની મરમર, ધ્રુવચિત અને યાત્રા કાવ્ય સંગ્રહ તેમણે અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત છે। લોકલીલા, વરદા, અગમ નિગમ અને ધ્રુવ યાત્રા તેમના કાવ્ય સંગ્રહો છે। બાળ કાવ્ય સંગ્રહો રંગ રંગ વાદળિયા એ તેમનો બાળ કાવ્ય સંગ્રહ છે। ટૂંકી વાર્તા, ટૂંકી વાર્તાઓની અંદર તેઓ ટૂંકી વાર્તા ત્રિશુળ ઉપનામથી તેઓ વાર્તાઓ લખતા। મોસ્ટ આઈએમપી આ ઉપનામ ગણી શકાય, એવું પૂછાઈ શકે કે સુંદરમ કયા ઉપનામથી વાર્તાઓ લખતા હતા, તો ત્રિશુળ ઉપનામથી તેઓ વાર્તાઓ લખતા હતા। તેમની પ્રથમ વાર્તા લુટારા છે। તેમણે પ્રથમ વાર્તા કઈ લખી હતી? લુટારા। હીરાકણી અને બીજી વાતો, પિયાસી, ઉન્નયન, ખોલકી અને નાગરિકા, પ્રસાદજીની બેચેની, તારીણી, તારીણી એ તેમનો 30 વાર્તાઓનો સંગ્રહ છે। પાવકના પંથે, ગોપી, પુનમણી, આ નસીબ, ગટ્ટી, ભીમજીભાઈ, મિલનની રાત અને માને ખોડે જેવી તેમણે વાર્તાઓ લખેલી છે। વિવેચન ગ્રંથોની વાત કરીએ તો અર્વાચીન કવિતા અને અવલોકન સાહિત્ય ચિંતન જેવા તેમના વિવેચન ગ્રંથો છે। નાટકોની અંદર તેઓ વાસંતી પૂર્ણિમા તેમનો નાટ્ય સંગ્રહ છે। આ 2-3 પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે વાસંતી પૂર્ણિમા નાટ્ય સંગ્રહ। નિબંધ સંગ્રહોની વાત કરીએ તો ચિદમ્બરા એ તેમની યાદોનો નિબંધ સંગ્રહ છે અને બીજો એક નિબંધ સંગ્રહ શાવિદ્યા પણ તેમનો છે। પ્રવાસ ગ્રંથ, તેમનો એકમાત્ર પ્રવાસ ગ્રંથ દક્ષિણાયન છે। અન્યની વાત કરીએ તો તેમને શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા સામાયિકો દક્ષિણા ત્રિમાસિક અને બાળ દક્ષિણાનું સંપાદન કર્યું હતું। તેમણે શ્રી અરવિંદ મહાયોગીનું જીવન ચરિત્ર પણ લખેલું છે। અનુવાદની અંદર મુચ્છકટિક અને કાયાપલટનો તેમણે અનુવાદ કરેલો છે। પુરસ્કારોની અંદર વાત કરીએ તો રણજીત રામ સુવર્ણ ચંદ્રક તેમણે 1934માં મળ્યો હતો। મહિડા પુરસ્કાર 1946ની અંદર તેમણે વિવેચન માટે મળ્યો હતો। નર્મદ સુવર્ણ ચંદ્રક તેમને 1955 ની અંદર યાત્રા કવિતા સંગ્રહ માટે મળ્યો હતો। સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમણે 1968 ની અંદર વિવેચન ગ્રંથ અવલોકન માટે મળ્યો હતો। પદ્મભૂષણ પુરસ્કાર તેમને 1985માં મળ્યો હતો। તારા ગૌરી રૌપ્ય ચંદ્રક તેમને ગાંધીજીના હસ્તે મળ્યો હતો। આ મોસ્ટ આઈએમપી ગણી શકાય કે તારા ગૌરી રૌપ્ય ચંદ્રક સુંદરમને કોના હાથે મળ્યો હતો? તો ગાંધીજીના હસ્તે। મહર્ષિ અરવિંદના પ્રભાવના કારણે તેઓ પોન્ડિચેરીમાં સ્થાયી થયા હતા। તેમની કેટલીક જાણીતી પંક્તિઓ, તને મેં ઝંખી છે યુગોથી દેખેલા પ્રખર સહારથી તરસથી, જગની સૌ કળીઓમાં સ્નેહથી સર્વથી વળી, હું માનવી માનવ થાઉં તો ઘણું, આવી સુંદર પંક્તિ કોની છે? તો સુંદરમની। હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપ સામે વિમલ દિલના ગુપ્ત બળથી, નમુ તને પથ્થરને નહીં નહીં શ્રદ્ધા તણા આસનને નમુ નમુ, એક કણ રે આપો આખો મન નહીં માગું,
માનવના નૈણમાં નવૈણમાં સમાતી સાત સાત રંગમાં ન ઝાલી ઝલાતી જેવી પંક્તિઓ સુંદરમની છે. તો આ હતા આપણા ગુજરાતી સાહિત્યના મહાન કવિ સુંદરમ. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા આવનારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.